પર પ્રાંતીય મામલે હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાનો વિડીયો કોંગ્રેસે જાહેર કર્યો છે. કોંગ્રેસે આ મામલે બીજેપીના ધારાસભ્ય પર આક્ષેપ કર્યા છે. સાથે જ બીજેપીના 3 ધારાસભ્ય વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. બીજેપીના હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાનો વિડીયો જાહેર કરવામાં આવ્યો. શક્તિસિંહ ગોહિલે દિલ્હીમાં બીજેપીના ધારાસભ્યોના વિડીયો જાહેર કર્યા હતા અને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પરપ્રાંતીય પર હુમલા ભાજપ દ્વારા કરવામાં આવ્યા હતા. એની સોચી સમજી સાજિશ છે એ વાતના રાજકીય આક્ષેપ નહીં, પરંતુ સંપૂર્ણ તથ્યો સાથે દિલ્હીમાં એ પુરાવાઓ આપીને મેં એ વાત પ્રમાણિત કરી આપી કે ભારતીય જનતા પાર્ટીની સાજિશના કારણે આ થયું. 80% સ્થાનિક નહીં હોય તો નહીં ચલાવી લેવાય. અને મેં હમણાં જાહેરમાં કહી શકું તત્કાલ આ ફેક્ટરીનો સર્વે કરાવું છું. પરપ્રાંતિય હશે તો હું જાહેરમાં જવાબદારી લઉં છું. આ 50 ગામના લોકોની હાજરીમાં કહું કે 80% સ્થાનિકને રોજગારી નહીં મળે તો જે કંઈ પણ કરવું પડશે એ યુવાનોની સાથે આંદોલન કરવું પડશે તો હું એમની સાથે સમગ્ર ટીમ લઈને બેસીશ. સ્થાનિક રોજગારીનો મુદ્દો આવે મિત્રો, એક વાત સંવેદનાની હતી, બીજો વિષય રોજગારીનો. સ્થાનિકોને રોજગારી મળે એ દિશામાં રાજ્ય સરકારની પોલિસી પણ છે મિત્રો. પણ આ વાતને અમારા ક્યાંય એ વિડીયોમાં ક્યાંય પણ હિંસા ફેલાય, ક્યાંય પણ ઉશ્કેરણી થાય એવો એક પણ શબ્દ પ્રયોગ નથી.